પણ સ્વામિનારાયણ પોતે પણ અનંત કોટી બ્રહ્માંડના નિયંતા છે, છતાં પણ એને ગરીબોની સેવા કરવામાં એક સંત હતા, માંદા પડ્યા અને એની સેવા પોતે મહારાજ ભગવાને પોતે કરી. એટલે આપણે એવો આદેશ કર્યો છે કે તમે ગરીબોની સેવા કરતા રહેજો. હવે એને માટે અમે નક્કી કર્યું કે ગરીબોને આપણે કોઈ પણ રીતે એની આપત્તિ દૂર કરવી અને એને નિરોગી કરવા, એનો આપણે ખર્ચો જે થશે તે મંદિર સંસ્થા ભોગવશે, અને તેમાં પણ મોટા મોટા ઓપરેશન જેવું હશે તો એનો ખર્ચો પણ બધો સંસ્થા ભોગવશે. મોટો ઉત્સવ થશે, હજારો માણસો આવશે, બધાને ઉત્સવમાં આમંત્રણ આપ્યું છે અને આપી છે, અને જેટલા સારામાં દા કેમ્પમાં જેટલા દર્દીઓ લાભ લે એટલો અમને આનંદ થશે. સ્વામી પૂજ્ય ધર્મનંદન દાસજી મહારાજ, સર્વે પૂજ્ય સંતગણ, આપ સ્વામિનારાયણ પરંપરાના કોઈ પણ કાર્યક્રમો જુઓ, આવી સામૂહિક ચેતનાના દર્શન થાય, એનો અર્થ એ થયો કે આ દેશની એક ચેતના જગાવવાનો એક સંતો દ્વારા અદભુત પ્રયાસ થઈ રહ્યો છે. 20મી સદીના ઉત્તરાર્ધ અને 21મી સદીના પ્રારંભમાં ફરી એકવાર આ ચેતનાનો પુનરુદ્ધાર થયો છે. મને ખાતરી છે 21મી સદી હિન્દુસ્તાનની સદી બનવા માટે આ પાયાનું કામ થઈ રહ્યું. સૌને જય સ્વામિનારાયણ. નમસ્કાર, કચ્છ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું સુનિલ માંકડ. આજે વાત કરીશું સોનિયા ગાંધી વિશેના. ભાજપના નેતા ગિરિરાજ સિંહના નિવેદન વિરુદ્ધ કચ્છ મહિલા કોંગ્રેસે દર્શાવ્યો વિરોધ. આ તે સ્કૂલ કે પછી શિક્ષણનો ધંધો? જાણીતા અગ્રણી ગોપાલ ગોરસિયા સંચાલિત વ્હાઇટ હાઉસ સ્કૂલમાં એકાએક ઝીંકાયેલા આકરા ફીના વધારા સામે વાલીઓનો આક્રોશ, અને કેડીસીસી બેંકને સરકારની મદદથી મળ્યું જીવત દાન. પણ શરૂઆત કરીએ કચ્છી કોરિયોગ્રાફર કોમલ રાવડિયાની કચ્છ મુલાકાતથી. લંડન સ્થિત કોરિયોગ્રાફર કોમલ 3 એપ્રિલ શુક્રવારે ભુજમાં સ્મૃતિ મંદિરે ડાન્સ અંગે સૌને આપશે માર્ગદર્શન, તો 5મી એપ્રિલે SOSના બાળકોને શીખવશે ડાન્સ. વિદેશી ધરતી ઉપર પોતાના ડાન્સ અને કોરિયોગ્રાફી દ્વારા નામ મેળવ્યા બાદ હવે બોલિવૂડમાં સ્થાન જમાવવાનો પ્રયાસ કરનાર કોમલ રાબડિયા ફરી માદરે વતન કચ્છમાં આવી છે. મૂળ કેરાની અને હાલે લંડન રહેતી કોમલ રાબડિયાની કોરિયોગ્રાફીની હિન્દી ફિલ્મોના જાણીતા કોરિયોગ્રાફર્સ દ્વારા વાહવા થઈ રહી છે. યુટ્યુબ, ટ્વિટર અને ફેસબુક સહિતના સોશિયલ મીડિયામાં લાખો ચાહકો ધરાવતી કોમલ રાબડિયા શુક્રવારે ભુજમાં પોતાના ચાહકોને અને નૃત્ય શીખવા માંગનારા યુવકો, યુવતીઓ અને બાળકોને મળશે. તારીખ 5મી એપ્રિલે SOSના અનાથ બાળકોને નૃત્ય શીખવશે. કચ્છ ન્યૂઝ સાથે કોરિયોગ્રાફર કોમલ રાબડિયાએ પોતાના બંને મિશન વિશે ચર્ચા કરી હતી. લંડનની છાંટવાળી ગુજ્જુ ઇંગ્લિશ બોલતી કોમલ રાબડિયા યુવા વયે લોકપ્રિય કોરિયોગ્રાફર હોવા છતાંય સરળ છે. સાંભળીએ કોમલ રાબડિયાના દિલની વાત. ચાહકોને મળીશ, દુઃખી બાળકોના ચહેરા ઉપર હાસ્ય રેલાવીશ. હમણાં જ હું પાછી જઈ ત્યારે લોટ ઓફ ચેરિટી વર્ક કર્યું હતું, લાઈક વર્કશોપ્સ વન આફ્ટર વન, એક વર્કશોપ્સ, ને પછી ગવર્મેન્ટમાં મેયર સાથે પ્રોજેક્ટ કર્યું હતું લેબર સાથે. તો હું જઈ પાછી ત્યારે સો મચ વર્ક. હા, જે રીતે લંડનમાં ચેરિટી વર્ક કરે છે કોમલ, તું એ રીતે કચ્છ માટે શું તે વિચાર્યું છે? એટલે હું અહીંયા પાછી આવી ત્યારે મને એક્ચુઅલી પહેલી ફેરી આવી ત્યારે મને આશા હતી કે લાઈક આશ્રમમાં જાઉં ને ત્યાં કિડ્સને જાઉં, જેને કને હાઉસ ના હોય, જેને કને આપને કને વસ્તુ હોય, એ લોકો કને ના હોય, હાઉસ, શેલ્ટર, પેરેન્ટ્સ, મા બાપ, એવી બધી વસ્તુ ના હોય. તો મેં કીધું, લાઈક મેં થિંક કર્યું કે ત્યાં જઈને થોડુંક ડાન્સ શીખાવો, ત્યાં નાના નાના બાળકોને થોડુંક ટાઈમ દો, થોડુંક હેપીનેસ દો એ લોકોને. તો એટલે આ ફેરે હું આશ્રમમાં જઈશ ને ડાન્સ શીખાડીશ ત્યાં. ક્યાં જવાની છે આશ્રમ? SOSમાં જઈશ. હા, ક્યારે છે વિઝિટ? એ વિઝિટ 5 તારીખના આ સન્ડે કો ત્યાં જાઉંગી. હા, ત્યાં શું હશે
કેવી રીતે ત્યાં એ છોકરાઓને તમે ખાસ કરીને ડાન્સ માટે પ્રમોટ કરશો, મોટિવેટ કરશો? એટલે પ્રમોટ નહીં, લાઈક એ લોકોને ખુશી મળે, લાઈક હું એના સાથે ટાઈમ સ્પેન્ડ કરું, એ લોકોને મજા આવશે કે આ ડાન્સ, યુ નો, કોઈક આવ્યું છે બહારથી ડાન્સ શીખવવા. સો એ લોકોને એવું નથી કે ત્યાં એડવર્ટાઇઝિંગ માટે જાઉં છું કે એ લોકો આવે મારા ક્લાસીસ. ઇટ્સ વન કાઇન્ડ ઓફ ચેરિટી એન્ડ હેપીનેસ લાઈક ધ આઈ વોન્ટ ટુ ડુ એન્ડ ગીવ લાઈક ધેટ. એ જ રીતે કોમલ, તમે તમારા અહીંયાના જે ફેન્સ છે ભુજ, અમદાવાદ, બરોડા, દિલ્હી, ઓલ ધીસ પીપલ મેસેજ કરતા હોય રોજ. તો મેં એવું થિંક કર્યું કે નાનું પ્રોગ્રામ રાખું અહીંયા ભુજ સ્મૃતિ મંદિર આ 3 તારીખના, કે ત્યાં આવે જેને મળવું હોય, જેને ફોટો ક્લિક કરવા હોય, જેને ક્વેશ્ચન હોય, પ્રશ્ન પૂછવું હોય, કાંઈ બી ડાન્સનું કે કંઈક, યુ નો, દુઃખી હોય કે કંઈક ડાન્સમાં કંઈક પૂછવું હોય, તો એ લોકો માટે પોતાની કેરિયર કરવી. હા, એના માટે થોડુંક લાઈક મીટિંગ ગ્રીટ, મોટું પ્રોગ્રામ નથી પણ લાઈક સ્મોલ, લાઈક ત્યાં આવે ને ગાઈડન્સ આપશો તમે, ગાઈડન્સ, હા, જે બી ક્વેશ્ચન હોય એમાં શેર કરશો. એક્ઝેક્ટલી, હા. છોકરા, એડલ્ટ, જે મોટા મોટા બાળક હોય, જેને બી આવું હોય ડાન્સ કલ્ચરલ સાઈડમાં, ટ્રેડિશનલ સાઈડમાં, જે મ્યુઝિશિયન હોય, બધા આવીએ ગયા. ઇન શોર્ટ, તમે એ પણ કહેવા માંગો છો કે ડાન્સને પણ એક કેરિયર તરીકે લોકો જ આગળ વધે, લાઈક એક અમુક જણા હોય, લાઈક યુ નો, બીજા દિવસે મને કોઈક મેસેજ કર્યું હતું ફેસબુકમાં કે કોમલ મને ડાન્સ ક્લાસ ખોલવું અહીંયા, ને મને કેમ કરો, કેમ કરો કે ક્યાંથી સ્ટાર્ટ કરો. તો મેં એને કીધું, યુ નો, હું તને ટાઈમ મળશે તો હું એક ઇવેન્ટ ઓર્ગનાઇઝ કરીશ કે તમે લોકો આવી જાઓ, ને તમને એવા ક્વેશ્ચન પૂછવા હોય ડાન્સ ક્લાસીસના તો, યુ નો, તમને ગાઈડન્સ આપી શકું એવું. ઘોડેશ્વારી શીખવી હવે છે સહેલી. ઇકવિન હોર્સ રાઇડિંગ ક્લબ ભુજ દ્વારા ઘર આંગણે ઘોડેશ્વારી શીખવવાનો શાનદાર પ્રારંભ. સાહસિકતા, એકાગ્રતા, સ્ફૂર્તિ સાથે ઘોડેશ્વારીની તાલીમ આપણે બનાવે છે પડકારોથી સજ્જ. રિટાયર્ડ માઉન્ટેડ પીએસઆઈ પીએસ ઝાલાના માર્ગદર્શન તળે પદ્ધતિસર અશ્વપાલન તાલીમ તેમજ ઘોડેસવારી સાથે સંકળાયેલી વિવિધ રમતગમત વિશેની સમજ. માત્ર 3 માસની તાલીમ માટેના આ કોર્સમાં બાળકો, યુવતીઓ, યુવાનો અને 50 વર્ષ સુધીની ઉંમરની વ્યક્તિઓ જોડાઈ શકે છે. બાળકો માટે ખાસ પોની હોર્સ દ્વારા હોર્સ રાઇડિંગ ટ્રેનિંગ, પૂછપરછ, માહિતી અને હોર્સ રાઇડિંગ ક્લબના મેમ્બર બનવા માટે આજે જ સંપર્ક કરો. ઇકવિન હોર્સ રાઇડિંગ ક્લબ, મુસ્લિમ એજ્યુકેશન હાઈસ્કૂલ પાસે, સંજોગ નગર, ભુજ. દશરથસિંહ રાણા મોબાઈલ નંબર 9825305217. વેકેશન બેચ માટે ખાસ કન્સેશન. ઇકવિન હોર્સ રાઇડિંગ ક્લબ, કચ્છની સૌ પ્રથમ હોર્સ રાઇડિંગ ક્લબ. વાત શિક્ષણની. કેન્દ્ર સરકાર ભલે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ લાવે પણ ખાનગી સ્કૂલો માટે હવે શિક્ષણ હવે ધંધો બની ગયું છે. જાણીતા અગ્રણી ગોપાલ ગોરસિયા સંચાલિત વ્હાઈટ હાઉસ સ્કૂલમાં એકાએક ઝીંકાયેલા આકરા ફી વધારા સ્થાને વાલીઓમાં આક્રોશ છવાયો છે. પોતાના બાળકોને ખાનગી સ્કૂલમાં ભણાવવાના વાલીઓના ક્રેઝનો લાભ ઉઠાવીને આડેધડ ફી વધારો ઝીંકનાર સ્કૂલોની ચર્ચા ચકચાર સર્જી રહી છે. અત્યારે હરિપર ભુજની વ્હાઈટ હાઉસ સ્કૂલના ફી વધારાએ ભુજ અને આસપાસના ગામોમાં ખળભળાટ સર્જ્યો છે. પોતાના સંતાનોના રિઝલ્ટ લેવા પહોંચેલા વાલીઓને વ્હાઈટ હાઉસ સ્કૂલના મેનેજમેન્ટ દ્વારા તોતિંગ ફી વધારો ઝીંકીને 2 દિવસમાં જ ફી ભરી જવાનું કહેવાતા વાલીઓ વિફર્યા હતા. સાંભળીએ આ વાલીની ફરિયાદ. એટલે આ ફી વધારાનો મુદ્દો ગઈકાલે જ આમ તો ઉઠાવવામાં આવ્યો હતો અને ગઈકાલે જે
15-25%, 5,000-10,000 સુધીના એમને ફી વધારો કર્યો છે. ગઈકાલે જ અમે એમને લેખિતમાં લખી પ્રિન્સિપાલને આપેલું હતું, આપણા મીડિયા માધ્યમ પણ આપેલું હતું, પણ એને 24 કલાક થયા, હજી સુધી એમણે કોઈ ટ્રસ્ટીઓ સાથે ચર્ચા નથી કરી, કોઈ નિર્ણય નહોતો આવ્યો. એટલે આજે બધા પાછા પેરેન્ટ્સ રિઝલ્ટ હતા બાળકોના બીજા, એટલે આજે પાછા એક સાથે બધા એકત્ર થયા હતા અને પાછા પ્રિન્સિપાલને મળ્યા, તો પ્રિન્સિપાલે કીધું કે આજે હજી સુધી કોઈ નિર્ણય આવ્યો નથી, કેમ કે આવતા 6 તારીખે સ્કૂલ સ્ટાર્ટ થાય છે. તો એટલા માટે થઈને આનો તાત્કાલિક નિર્ણય લેવો જરૂરી હતો, અને જો 10 તારીખ સુધી ફી ન ભરાય તો પાછા દંડ વસૂલે છે, એમાં કોઈની શરમ રાખતા નથી. એકદમ બેફામ આ લોકો આપણા પર આ લૂંટ ચલાવી રહ્યા છે. એટલે આના પાછળ કંઈક ઊભું થવા માટે વાલીઓની આજે આંખ ખોલી છે, એટલે બધા મેદાન ઉપર આવ્યા છે. આજે છોકરા માટે થઈને પોતે ઉપવાસ ઉપર ઉતરી ગયા એવી રીતના આજે દરેક મેદાને પડ્યા છે. નિર્ણય આખરે એ લેવામાં આવ્યો કે આમ તો નિર્ણય એમને ટ્રસ્ટીઓ ઉપર મૂક્યો કે તમે અમને 24 કલાકની અંદર નિર્ણય આપો, એમાં એ સહમત નથી. અમે એમને રવિવાર સુધીનો ટાઈમ આપ્યો કે ભાઈ રવિવાર સુધીમાં તમે અમારી મિટિંગ બોલાવો અને સાથે મેનેજમેન્ટ રાખો, મેનેજમેન્ટને બોલાવીને અમારી મિટિંગ રાખો, પણ એમાં એ લોકો સહમત નથી થયા, અમને કોઈ ટાઈમ આપ્યો નથી. આખરી નિર્ણય પેરેન્ટ્સોએ અમારે લેવો પડ્યો છે કે હવે મેનેજમેન્ટ કે ટ્રસ્ટ મેનેજમેન્ટ કે વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલ જે મિટિંગ નથી બોલાવતી, અમારા બાળકો અભ્યાસ કરે છે, 30-30, 40-40 હજાર રૂપિયા અમે ફી ભરી છીએ, મિટિંગ નથી બોલાવતા અને કોઈ ટાઈમ નથી આપ્યો અમને, અને 6 તારીખે સ્કૂલ ચાલુ થાય છે, તો આખરી નિર્ણય અમે લીધો છે કે દરેક પેરેન્ટ્સ મેનેજમેન્ટની મિટિંગ બોલાવશે અને આવતા રવિવારે તારીખ 5/4/2015 ને રવિવારના સવારે 10 વાગે દરેક પેરેન્ટ્સને આમાં હાજરી આપવી અને દરેક પેરેન્ટ્સે જ આ મેનેજમેન્ટની મિટિંગ બોલાવી છે. ખાસ ખ્યાલ રાખજો, મેનેજમેન્ટે તમને નથી બોલાવેલા, પેરેન્ટ્સે એટલે કે તમે ને આપણે, તમે અને હું, દરેકે આપણે મેનેજમેન્ટને બોલાવી અને આ ફીમાં વધારો કરવામાં આવ્યો છે અને આપણા તરફ લૂંટ કરી રહ્યા છે ને એનો નિર્ણય લેવાનો છે. સરેરાશ 10-25% સુધીનો ફી વધારો હોવાનું કહેતા વાલીઓને આક્રોશ છે કે તેમને સાંભળ્યા વગર જ સ્કૂલ મેનેજમેન્ટે આ નિર્ણય લીધો છે. સાંભળીએ વધુ એક વાલીનો આક્રોશ. આમ તો એવરી 5 યર્સ ફીનો વધારો હોવો જોઈએ, દરેક સ્કૂલનો આમ નિયમ હોય છે, અને તમે ફીમાં વધારો કરો તો એટલીસ્ટ 1 મંથ પ્રાયર તમે પેરેન્ટ્સને ઇન્ફોર્મ કરવું જોઈએ, કેમ કે ફીસ તો પેરેન્ટ્સને જ ભરવાની હોય છે ને, એટલે એ તો તમે ઇન્ફોર્મ કરી નથી. આ તો અમે રિઝલ્ટ લેવા આવ્યા છીએ અને અચાનક ખબર પડે છે કે 2 દિવસમાં છોકરાને સ્કૂલ મોકલવાનું છે અને ફીસમાં વધારો છે 10%, 10-15%. એટલે હવે અમારો વિચાર છે કે આજે અમે પેરેન્ટ્સની મિટિંગ બોલાવી છે સન્ડેના રવિવારે, એમાં શું નક્કી થાય છે એ પ્રમાણે, નહીં તો બધા છોકરાઓ રિઝાઇન કરશે સ્કૂલમાંથી. સ્કૂલ સારી છે પણ જે લેવલ એજ્યુકેશનનું હોવું જોઈએ સીબીએસઈ બોર્ડ પ્રમાણે, સીબીએસઈ એફિલિએશન જે એ લોકો લખે છે એ પ્રમાણે એજ્યુકેશનનું લેવલ નથી. સૌથી મોટી વાત તો ઇંગ્લિશ જ નથી બોલતા, ક્લાસ ટીચર્સ અને સ્ટુડન્ટ્સની વચ્ચે કોન્વર્સેશન જ નથી થતું. ઇંગ્લિશ ફી વધારો તમામ ધોરણોમાં કરાયો છે. હાઈસ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓની તો ફી એક સાથે 9-9 હજાર રૂપિયા સીધી જ વધી ગઈ છે. 28 હજારની ફી વધીને સીધી જ 37 હજાર થઈ ગઈ છે. જો કે શાળાના પ્રિન્સિપાલ સી કે જૈન કહે છે કે હું નવો છું, મને ખબર નથી. નહીં, એ જો ફીસ કા નિર્ણય હૈ વો હમારે ટ્રસ્ટ મેમ્બર્સ કે ઉપર હી હૈ, કે કલ ભી મેને કહા યે પ્રિન્સિપલ કે અધિકાર ક્ષેત્ર મેં નહીં હૈ. સર આપસે કોઈ બાત હુઈ થી ઉનસે? નહીં, મેરે સે કોઈ બાત નહીં. સર આપને કલ લેખિત મેં ભી દિયા થા પેરેન્ટ્સ ને, તો આપ ક્યું બાત નહીં કી આપને ટ્રસ્ટીઓ સે? ટ્રસ્ટીઓ સે બાત કી થી તો ઉન્હોને કહા વો જો મેઇન ટ્રસ્ટી હૈ વો તો હૈ નહીં યહાં પે. हाँ, जो उनसे फोन पे बात की थी, बोले आके हम देखेंगे. सर कौन है ना आके ट्रस्टी और क्या बात होने वाली है आगे? मैं ट्रस्टी तो गोपाल भाई गोरसिया जी हैं. सर क्या बातचीत होगी, निर्णय क्या आएगा अगले दिनों? अब ये तो उनके ट्रस्ट के ऊपर है ना साहब, क्या वो निर्णय ले सकते हैं. सर आज आपके पास क्या रजूआत आई थी? हमारे पास तो मेन रजूआत तो यही है कि फीस बढ़ाया है उसको कम करने का है. वो इनका मेन डिमांड जो बाली लोगों का मतलब पेरेंट्स का है वो यही है. सर यहाँ पे कितने बच्चे पढ़ रहे हैं और कितने से कितने स्टैंडर्ड में यहाँ के स्कूल है? ये जूनियर के जी से लेके 12 तक है और लगभग जो है 1600-1650 करीब बच्चे हैं. सर इस साल कितनी बढ़ोतरी की है फीस में? फीस में डिटेल तो मेरे पास अभी है नहीं. हाँ, लेकिन परसेंटेज समझोगे अभी जैसे के जी का मुझे मालूम है, जो मेन प्रॉब्लम के जी में आई है. વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલ એ જાણીતા અગ્રણી ગોપાલ ગોરસિયાના ટ્રસ્ટ દ્વારા ચલાવાય છે. ફી વધારાની સીધી જ અસર વાલીઓને થતા વ્હાઇટ હાઉસ સ્કૂલ ચર્ચામાં આવી ગઈ છે. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ જેવા કાયદાઓ હોવા છતાંય ખાનગી શાળા સંચાલકોએ
मनमानी फी વસૂલીને શિક્ષણને વેપાર બનાવી દીધું છે એ કડવું સત્ય છે. કેડીસીસી બેંકનું શું થશે? અન્ય બેંકમાં મર્જ થઈ જશે, બંધ થઈ જશે જેવા પ્રશ્નોનો અત્યારે અંત આવી ગયો છે. બાકીદાર મંડળીઓ અને કૌભાંડિયા કર્મચારીઓને પોલીસની ચીમકી આપતા બેંકના ચેરમેન દેવરાજ ગઢવીએ સરકારે આપેલા 13 કરોડના ફંડથી બેંક પૂરી ધમધમતી થશે એવી જાહેરાત કરી છે. કેડીસીસી બેંકનું શું થશે? ભાજપના જ એક નેતાની બોગસ મંડળીઓને કરાયેલા કરોડોના ધિરાણ પછી કેડીસીસી બેંકનો વાવટો સંકેલાઈ જશે એવી ચર્ચાઓ થતી હતી. આ ચર્ચાઓ વચ્ચે ચેરમેન દેવરાજ ગઢવી અને મેનેજિંગ ડાયરેક્ટર ઇન્દ્રજીતસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજીને રાજ્ય સરકારની આર્થિક મદદ વડે કેડીસીસી બેંક ચાલુ રહેશે એવી ઘોષણા કરી હતી. છેલ્લા 15 વર્ષથી કેડીસીસી બેંકના ડાયરેક્ટર તરીકે કાર્યરત દેવરાજ ગઢવી બેંકના ચેરમેન છે. વર્ષોના સહકારી ક્ષેત્રના અનુભવને પગલે ગોટાળાઓ કરનાર કેડીસીસી બેંકના સ્ટાફ તેમજ બોગસ મંડળીઓના સંચાલકોને પોલીસ કેસનો ડર દેખાડતા ચેરમેન દેવરાજ ગઢવી કહે છે કે આ બેંકની નાણાકીય સ્થિતિ હવે સુધરી રહી છે. ખાસ કરીને વસૂલાતો અમારી બે પ્રકારની હોય છે, ચાલુ ધિરાણો સામેની વસૂલાત અને જૂના લેણાઓ જે એનપીએ લેણાઓ છે એની સામેની વસૂલાત. એનપીએ લેણાની અંદર અમે ગત નાણાકીય વર્ષમાં 8 કરોડ જેટલી બાતબર રકમ 22 કરોડમાંથી વસૂલી શક્યા છીએ. સાથે સાથે જે અમારા ચાલુ ધિરાણો છે એ ચાલુ ધિરાણોની અંદર 70 થી 80 કરોડના ચાલુ ધિરાણો છે, એમાંથી 35 થી 37 કરોડ રૂપિયા ગઈકાલ સાંજ સુધી અમે વસૂલાત કરી છે. ટૂંકમાં કહી શકાય કે સરકારે લાજ બચાવી લીધી છે બેંકની. સરકારે બેંકને મદદ કરી છે, કચ્છના લોકોને મદદ કરી છે, કચ્છના કિસાનોને મદદ કરી છે. ત્યારે ફરીને હું મેં જે રીતે અગાઉ વાત કરી એ રીતે સરકારશ્રીનો, ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકનો અને રાજ્ય સરકારના કચ્છ જિલ્લાના અમારા પ્રતિનિધિઓનો અહીંથી બોર્ડ ઓફ ડિરેક્ટરોથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને ભવિષ્યની અંદર પણ સરકાર જે રીતે સહકારી સંસ્થાઓને ઉપયોગી થતી રહે છે એ રીતે સરકાર પણ દરેક ક્ષેત્રે મદદ કરી રહે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. આપના માધ્યમથી પણ હું કચ્છના અમારા થાપણદારોને, અમારા ગ્રાહકોને, કચ્છના ખેડૂતોને, સહકારી સંસ્થાઓને એક વિનંતી કરું છું, સાથે સાથે એક ભરોસો અને વિશ્વાસ અપાવું છું કે આ બેંક ક્યારે નબળી પડી નથી, નબળી પડશે નહીં. પોલીસ કેસ કોણ સાંભળે? ખાસ કરીને જ્યારે પોલીસ કેસની વાત છે, અમારી માનવી શાખાની અંદર બ્રાન્ચ મેનેજર અને કેસીયર દ્વારા 1.5-2 કરોડ રૂપિયાની જે ઉચાપત કરવામાં આવેલ એના સામે ફોજદારી ફરિયાદ નોંધાવેલ છે અને એ રાજ્ય સરકાર દ્વારા સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચને એની તપાસ પણ સોંપવામાં આવેલ છે. પોલીસ ફરિયાદ કરવાનું અમે તૈયારી કરી રહ્યા છીએ. આકરા પગલાંની પણ એ ખાસ કરીને માંડવી અને કોઠારા શાખાની અંદર જે 8 થી 9 મંડળીઓ છે, 2002 થી 2008 સુધીના જે ધિરાણો એનપીએ થઈ ગયેલ છે એની અંદર તપાસ કરી અને આગળ શું પગલાં ભરવા એના પૈકી જ અમે જ્યારે કડક વલણ અપનાવ્યું ત્યારે 8 કરોડ રૂપિયા જેવી વસૂલાત અમને મળેલ છે. કેડીસ કેમ્પસ નર્સરી અને પ્લે હાઉસ આ એક એવું કેમ્પસ છે કે જ્યાં આપના વહાલ સોયા ફૂલ જેવા કુમળા બાળકોને કે જેઓ ઘર અને મમતાની છત્રછાયા છોડી પહેલી જ વાર એક નવી દુનિયામાં ડગ માંડી રહ્યા છે એમને અપાય છે વહાલ અને મમતા ભરી ભાવચર, પ્રેમપૂર્વકનું માર્ગદર્શન કે જેને સહારે તે પોતાના આવનારા જીવનના નવા શૈક્ષણિક તબક્કાથી પરિચિત થઈ શકે. અહીં તેમને મળે છે સ્વતંત્રતાની સાથે સંસ્કારોનું ઘડતર, અહીં તેમને મળે છે ભાર વિનાનું હસતા નાચતા ગાતા તેમની મરજી મુજબનું શિક્ષણ. નાના બાળકોની, ઘર પરિવારની, વાલક ભરી દુનિયા અને શૈક્ષણિક જગત વચ્ચેની જોડતી કડી એટલે કિડીઝ કેમ્પસ નર્સરી અને પ્લે હાઉસ. નવા સત્રના એડમિશન માટે સંપર્ક કરો કિડીઝ કેમ્પસ નર્સરી અને પ્લે હાઉસ, 6 AB આશિયાના ભાનુશાલી નગર, મુંદ્રા રોડ, ભુજ. કલ્પના શાહ, મોબાઈલ નંબર 90 997 37 364, ફોન નંબર 0 28 32 231 380. અમારી બીજી શાખા કેડીસ કેમ્પસ નર્સરી એન્ડ પ્લે હાઉસ, દરજી કોલોની, ઘનશ્યામ નગર, ભુજ. કલ્પના શાહ, મોબાઈલ નંબર 9099037364.
जीनाली शाह 9033903392। हमारी त्रीजी शाखा किडिस कैंपस नर्सरी एंड प्ले हाउस सन सिटी नुरानी रोड महादेव नगर वालदास नगर नी पाछळ। एडमिशन माटे संपर्क कल्पना शाह 9990-37364, रमीरा भानुशाली 9994-23294। वात राजकारणी भाजपना नेता द्वारा सोनिया गांधी विषय करायेली घसाती टिप्पणी संदर्भे कच्छ महिला कोंग्रेसे विरोध प्रदर्शित कर्यो हतो। केंद्रीय मंत्री अने भाजपना नेता गिरिराज सिंह सामे देशभरमां कोंग्रेस द्वारा विरोध प्रदर्शित कराई रह्यो छे। सोनिया गांधी विषय घसाती टिप्पणी करनार गिरिराज सिंहनी विरुद्ध कच्छ महिला कोंग्रेसे पण विरोध प्रदर्शित कर्यो हतो। भुजमां जुबिली ग्राउंड पासे कच्छ महिला कोंग्रेस द्वारा केन्द्रीय मंत्री गिरिराज सिंहनुं पुतळुं दहन करायुं हतुं। सूत्रोच्चार साथे कच्छ महिला कोंग्रेसे केन्द्रनी भाजपा सरकार विरुद्ध पोतानो आक्रोश प्रदर्शित कर्यो हतो। पुतळा दहनने अटकाववा पोलीसे कोई पण प्रयास न करता आश्चर्य छवायुं हतुं। पुतळा दहन समये कच्छ न्यूज साथे वात करता कच्छ महिला कोंग्रेसना प्रमुख कल्पनाबेन जोशी, केन्द्र सरकारना मिनिस्टरे एक अमारा पक्षना रिस्पेक्टेड श्री सोनिया गांधी माटे एक बीभत्स टिप्पणी करी छे अने एमनू एवं कहेवुं हतुं के आ सफेद चामडीवाळा छे एटले पक्षना प्रमुख बन्या छे। तो मारे अहींथी एवं कहेवुं छे के खरेखर आ केन्द्रीय मंत्री छे एमणे खरेखर राजीनामुं देवुं जोईए, कारण के मात्र शुं सफेद चामडीवाळा ज बहेनो शुं आगळ आવી શકે છે, બીજી કોઈ બહેનોની એના માટે કોઈ બીજી બહેનો માટેનો માપદંડ નથી એટલે ખરેખર જે ગિરિરાજ સિંહ છે એના નામ પ્રમાણે ગુણ પણ નથી અને બહેનો માટે ખરેખર ભાજપ જે સ્ત્રી સશક્તિકરણની વાત કરે છે એ જે આવી અભદ્ર ટિપ્પણીઓ ઉપરથી ફલિત થાય છે કે એમનો બહેનો પ્રત્યે કશી જ માન નથી અને અંતમાં મારે તો એટલું જ કહેવું છે કે ખરેખર જે સફેદ ચામડી બાબતે એમણે એક સ્ત્રી માટે એક અભદ્ર ટિપ્પણી કરી છે તો મારે એમને એ કહેવું છે કે ખરેખર જો આ સફેદ ચામડીવાળી સ્ત્રીઓ જો રણચંડી બનશે તો આ કેન્દ્રીય મિનિસ્ટરની પણ ચામડી ઉતારી લેશે એટલી તાકાત ધરાવે છે। અહીં વાત બદલાયેલા રાજકારણ સામે છે, નેતાઓના બોલનો વિરોધ કરાય છે તો વહીવટ ચલાવતી સરકારના મંત્રી બેફામ નિવેદનો કરતા રહે છે। અહીં પ્રશ્ન એ છે કે આમાં પ્રજા ક્યાં છે? કેન્દ્રની સરકાર મોંઘવારી ઘટાડવાને બદલે વધારતી જાય છે તો વિરોધ પક્ષ પ્રજાને નડતા પ્રશ્નોનો વિરોધ કરવાને બદલે નેતાઓના મુદ્દે વિરોધ કરે છે। એક વર્ષમાં મોદી સરકાર વચનો પૂરા કરવામાં નિષ્ફળ રહી છે તો પછડાટ ખાધા પછી પણ કોંગ્રેસની આંખો હજી બંધ છે, પ્રજા માટે કોઈને ચિંતા નથી એ કડવું સત્ય છે। જૈનોના 24માં તીર્થંકર ભગવાન મહાવીરના 2613માં જન્મ કલ્યાણકની કચ્છ ભરના જૈન સમાજ દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી। સમગ્ર સૃષ્ટિને અહિંસા, મૈત્રી અને કરુણાનો સંદેશ આપનાર ભગવાન મહાવીરના જન્મ કલ્યાણકની સમગ્ર કચ્છના જૈન સમાજ દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી। ભુજમાં જૈન સમાજ દ્વારા પરંપરાગત શોભાયાત્રાનું આયોજન કરાયું હતું। ભગવાન મહાવીરના 2613માં જન્મ કલ્યાણકના વરઘોડામાં આચાર્ય પૂજ્ય વિજય કલાપ્રભ તુરેશ્વરજી મહારાજ સહિત જૈન સાધુ સંતોની પાવન નિશ્રામાં શ્રાવક શ્રાવિકાઓ વિશાળ સંખ્યામાં જોડાયા હતા। વિવિધ ફ્લોટ્સનું આકર્ષણ કેન્દ્ર બન્યું હતું। વાણિયાવાડ જૈન વંડા પાસેથી શરૂ થયેલ આ વરઘોડો શહેરના રાજમાર્ગો ઉપર ફર્યો હતો। જૈનમ જયતિ શાસનમ અને જય મહાવીરના જયનાથથી ભુજના જાહેર માર્ગો ગુંજી ઉઠ્યા હતા। પ્રભુ મહાવીરને રથમાં બેસાડવાનો લાભ કપૂરચંદ ગેલાભાઈ મહેતા પરિવારે લીધો હતો, જ્યારે સારથી બનવાનો લાભ મનસુખભાઈ શેઠ પરિવારે અને ચામર વિધિનો લાભ જ્યોતિબેન એડી મહેતા પરિવાર અને રવિલાલભાઈ ઝવેરીએ લીધો હતો। આ શોભાયાત્રામાં બાઇક સાથે જોડાયેલા યુવાનોએ આકર્ષણ સર્જ્યું હતું। વરઘોડામાં ભુજના સાતે સંઘ, તમામ ગચ્છ અને સંપ્રદાયના શ્રાવક શ્રાવિકાઓ જોડાયા હતા। ભગવાન મહાવીરના જન્મ કલ્યાણક અને ભગવાન મહાવીરે ચિંધેલ તપ દ્વારા કર્મ હળવ કરવાના સંદેશ વિશે સુંદર માહિતી આપતા દીપકભાઈ, જ્યાં જ્યાં પણ જૈનો છે આજના દિવસે ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી કરે છે અને જે ભગવાને આપણી ઉપર અનંત ઉપકાર કર્યો, માત્ર જૈનો ઉપર નહીં દુનિયાના તમામ જીવો ઉપર એમના એક
છેલ્લે છેલ્લે ભગવાને કન્ટિન્યુ 48 કલાક, જૈન શાસ્ત્રની ભાષામાં કહીએ તો 16 પ્રહર, 1 પ્રહરના 3 કલાક થાય એમ 48 કલાક કન્ટિન્યુ ભગવાને ઉપદેશ આપ્યો. અને ઉપદેશનો સારાંશ એટલો જ હતો, હે જીવ તું તારા દોષોને દૂર કર, બીજાના તમામ જીવોના દુઃખોને દૂર કર, હે જીવ તારા જીવનમાં ગુણદૃષ્ટિ કેળવ, દુનિયાના જેટલા જીવોમાં સારી સારી વસ્તુ છે એ પોતાના જીવનમાં અપનાવી અને તું જીવનમાં તારા આત્માનું કલ્યાણ કર. ભગવાન મહાવીર સ્વામીએ અહિંસા પરમો ધર્મ, એમની અહિંસા દુનિયાના તમામ જીવો માટે ઉપાદેય છે એવા ભગવાન મહાવીર સ્વામીનું આજે ચૈત્ર સુધી 13મો દિવસ છે. ઓળીના અંતર્ગત આજે 7મો દિવસ છે. શાશ્વતી ચૈત્ર માસની ઓળી આજે ભુજ શહેરમાં 7-7 ગચ્છના તમામ જૈનો ભેગા મળીને ઉજવી રહ્યા છે આખું આ ઉત્સવ. અને એમાં જન્મ કલ્યાણક ભગવાન મહાવીર સ્વામીનું એ તો એમના કળશ રૂપે છે. તમામ 7 ગચ્છના જૈનો ભેગા મળીને ભગવાન મહાવીર સ્વામીના આજના એમના જે શુભ ઉપદેશ છે એ ઉપદેશોને યત કિંચિત આપણા જીવનમાં અપનાવીને દુનિયાના તમામ જીવોનું ભલું થાય એવી શુભ ભાવના ભાવે છે. તેમજ શાશ્વતી ઓળીમાં આજે ભુજમાં રેકોર્ડ બ્રેક આરાધના થાય છે. કલા પ્રભ સુરેશ્વરજી મહારાજા આખા કચ્છ વાગડ સમુદાયના નાયક છે. એમની પરમ નિશ્રામાં આ વખતે ભુજના 7 સંઘો મળીને 9-9 દિવસ કન્ટિન્યુ તેલ નહીં, છાશ નહીં, કોઈ મીઠાઈ નહીં, કોઈ ફ્રૂટ નહીં, કોઈ લીલોતરી નહીં, આવા ત્યાગ સ્વરૂપ 6-6 વિગેના ત્યાગ સ્વરૂપ આયંબિલ તપની આરાધના કરી રહ્યા છે. જેમાં રેકોર્ડ બ્રેક સાધુ સાધુજીને મળીને 1200 જેટલા આરાધકો શાશ્વતી ઓળીની આરાધના કરી રહ્યા છે. આ ઓળી પાછળનું એક જ લક્ષ્ય છે, પોતાના જીવનમાં આ રસના પ્રત્યેનો ત્યાગ ઓછો કરીને દુનિયાના તમામ જીવો મોક્ષ પદને પામે. ભગવાન મહાવીર સ્વામી ભગવાન બન્યા એના મૂળમાં પણ એક જ વસ્તુ હતી, તમામ જીવોનું કલ્યાણ થાઓ, કલ્યાણ થાઓ, કલ્યાણ થાઓ. તો આ હતા આજના સમાચાર. આપ પણ આપની ફરિયાદ કે સમસ્યા અમને મોકલી શકો છો. કચ્છ ન્યૂઝ બનશે આપનો અવાજ. ફરી મળીશું આજ માધ્યમ દ્વારા આજ સમય પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.